ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ જોવા મળી છે. ગામડાઓમાં પણ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથના કોડીનારના દેદાની દેવડી ગામના જ્યાં કોરોનાને લઈ ગામ આખું સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ગામના લોકો અને આરોગ્ય વિભાગ દ્વારા વહેલી સવારથી જ ગામને સ્વચ્છ કરી સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામ લોકોના ફાળા દ્વારા સેનેટાઇઝ માટેનું ભંડોળ એકઠું કરાયા બાદ આજે ગામના યુવાનો અને આરોગ્ય વિભાગની મદદથી ગામ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે 10,000ની વસ્તી ધરાવતા આ દેદાની દેવડી ગામમાં લગભગ 150 જેટલા યુવાન યુવતીઓ રાજ્યના અલગ અલગ શહેરો તેમજ દેશ વિદેશથી આવ્યા છે, જે તમામ લોકોની આરોગ્ય વિભાગ દ્વારા મુલાકાત લઈ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તમામને હોમ ક્વોરન્ટાઇન કરવા રહેવા સૂચન કરાયું હતું. આરોગ્ય વિભાગ અને આશાબહેનો દ્વારા છેલ્લા 5 દિવસમાં ગામના તમામ લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું. એટલું જ નહીં, બીમાર જણાતા લોકોને દવાઓ પણ આપવામાં આવી હતી. આ ગામની અંદર 7,000 જેટલા ટોટલ 200 છે અને પૂરા ગામની અંદર સેનિટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે, જેથી બહારથી જે આવેલા હોય તો એના લીધે જે છંટકાવ કરે દવાનો, તો થોડુંક આપણે કોરોનાનું પ્રિવેન્શન કરી શકું ગામ લેવલે. અને સેનિટાઇઝ આખા ગામને કરવા માટે ગામના લોકોએ ફાળો કરીને પંચાયત તથા ગ્રામ સંયુક્ત મિક્સ મળીને આખું સેનિટાઇઝ ગામ કરે છે. અને બહારથી આવેલા લોકો અંદાજિત લગભગ 120 જેટલા બહારથી આવેલા છે, જિલ્લા બહાર, ગુજરાત બહારના અને વિદેશથી પણ લોકો અહીંયા આવેલા છે. એની શું એને ક્યાં ક્વોરન્ટાઇન કરવા? એ લોકોને દરેકને પોતાના ઘરમાં અને પોતાના રૂમમાં હોમ ક્વોરન્ટાઇન તરીકે 28 દિવસ રહેવા માટે સૂચના આપી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા FAW, MPW અને આશા દ્વારા દરેક લોકોની રોજે રોજ એની મુલાકાત લઈને પોતે હોમ ક્વોરન્ટાઇનમાં છે કે નહીં એની ખાતરી કરવામાં આવે છે. ગામમાં જાગૃતિ છે કે નહીં? ગામમાં ખૂબ જ જાગૃતિ છે. ગામ લોકોનો સહયોગ ખૂબ સારો છે અને આરોગ્ય તંત્રને સપોર્ટ પણ સારી રીતે આખું ગામ આપે છે.